નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 6 આપણા પરિચિત સ્થળો વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે આપણા પરિચિત સ્થળો એટલે કે શાળા, બજાર, બગીચો, પુસ્તકાલય, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, પ્રાણી સંગ્રહાલય વિશે શીખીશું. કે શાળા કોને કહેવાય, બજાર કોને કહેવાય, એના વિશે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠમાં પહેલું છે શાળા. તો જ્યાં બાળકો ભણે, રમે અને જ્ઞાન મેળવે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શાળા કહેવાય. તમે બધા પણ શાળામાં જાઓ છો, આવો છો ને વિદ્યાર્થી મિત્રો? હા, તો તમે શાળામાં આવીને શું કરો છો? ભણો છો, રમો અને જ્ઞાન મેળવો છો ને? હા, તો આગળ જોઈએ. બે, પુસ્તકાલય. જ્યાં વર્તમાનપત્રો, સામયિકો તથા પુસ્તકોનો સંગ્રહ હોય જેમાંથી બધા વિષયોનું જ્ઞાન મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકાલય કોને કહેવાય? જ્યાં વર્તમાનપત્રો, પછી બીજા સામયિકો હોય, ઘણા બધા પુસ્તકો હોય અને જેમાંથી બધા જ વિષયોનું જ્ઞાન મળી શકે તે પુસ્તકાલય કહેવાય. તો જુઓ, અહીંયા આપણને પુસ્તકાલયનું ચિત્ર આપે છે. જુઓ, અહીંયા બધા પુસ્તકો વાંચે છે અને અહીંયા ઘણા બધા પુસ્તકો જોવા મળે છે, દેખાય છે ને? તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબર, બજાર. જ્યાં અલગ અલગ ચીજ વસ્તુઓની નાની મોટી દુકાનો હોય, ફેરિયા અને પાથરણાવાળા પણ નાની મોટી વસ્તુઓ વેચતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, બજાર કોને કહેવાય? તમે બજાર જોયેલું જ હશે, બધા બજારમાં જાઓ જ છો વિદ્યાર્થી મિત્રો, જાઓ છો ને? તો ત્યાં શું હોય છે? અલગ અલગ ચીજ વસ્તુઓની નાની મોટી દુકાનો હોય છે, ફેરિયા હોય છે અને પાથરણાવાળા પણ નાની મોટી વસ્તુઓ વેચતા હોય છે. તો આ શું કહેવાય? બજાર. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબર, બગીચો. જ્યાં વૃક્ષો, જાતભાતના ફૂલછોડ અને બાળકો માટે મનોરંજનના સાધનો હોય. તો વિદ્યાર્થી મિત્રો, બગીચામાં પણ તમે જેલા જશો, ગયા છો ને? તો વિદ્યાર્થી મિત્રો, બગીચો કેવો હોય? ત્યાં ઘણા બધા વૃક્ષો હોય, જાતભાતના ફૂલ છોડવાઓ હોય અને બાળકો માટે મનોરંજનના સાધનો હોય છે ને, રમવા માટેના. તો એ શું કહેવાય? બગીચો. આગળ જોઈએ 5 નંબર, ધોબીઘાટ. જ્યાં ધોબી કપડાં ધોતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, ધોબીઘાટ કોને કહેવાય? જ્યાં કપડાં ધોવાનું હોય, જ્યાં ધોબી કપડાં ધોતો હોય એને શું કહેવાય? ધોબીઘાટ કહેવાય. 6 નંબર, પોસ્ટ ઓફિસ. જ્યાં ટપાલ કવર તથા બચતને લગતા કામ થતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં ટપાલ કવર તથા બચતને લગતા કામકાજ થતા હોય એને શું કહેવાય? પોસ્ટ ઓફિસ. 7, બેંક. જ્યાં નાણાકીય વ્યવહારો થતા હોય. તો બેંક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તમે બેંક પણ જોયેલી હશે, ગયા છો ને બેંકમાં? તો ત્યાં શું થાય? નાણાકીય વ્યવહારોની લેવડ દેવડ થતી હોય તેને શું કહેવાય? બેંક. 8, દવાખાનું. જ્યાં દર્દીઓની સારવાર થતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, બધા દવાખાને પણ ગયા જશો, ત્યાં શું થાય? દર્દીઓની સારવાર. કોઈને તાવ આવ્યો હોય, ઉધરસ થઈ હોય તો દવા લેવા ક્યાં જઈએ આપણે બધા? દવાખાને. તો એ દવાખાનું. 9, થિયેટર, નાટકશાળા કે રંગભૂમિ. તો થિયેટર, નાટકશાળા કે રંગભૂમિ કોને કહેવાય? તો જ્યાં નાટકો તથા અન્ય દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમો યોજાતા હોય. જ્યાં વિદ્યાર્થી મિત્રો નાટકો યોજાતા હોય અથવા તો દ્રશ્ય શ્રાવ્ય એટલે કે કોઈ ફિલ્મ જેવા કાર્યક્રમો યોજાતા હોય તેને શું કહેવાય? થિયેટર કે નાટકશાળા કે રંગભૂમિ. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. 10, રેલવે સ્ટેશન. તો જ્યાં ટ્રેનોની અવરજવર થતી હોય, મુસાફરો ટ્રેનમાં ચઢ ઉતર કરતા હોય અને ટિકિટોનું રિઝર્વેશન થતું હોય. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? ટ્રેનોની અવરજવર થતી હોય અને મુસાફરો ટ્રેનમાં ચઢ ઉતર કરતા હોય અને ત્યાં ટિકિટોનું, રેલવેમાં બેસવા માટે ટિકિટનું રિઝર્વેશન પણ કરાવવું પડે છે. તો આ છે રેલવે સ્ટેશન. જુઓ, અહીંયા રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે, તો જોયું ને તમે? તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબર, બસ સ્ટોપ. તો જોઈએ, લોકો બસ દ્વારા મુસાફરી કરતા હોય અને એ બસ જ્યાં થોભતી હોય તો વિદ્યાર્થી મિત્રો એને બસ સ્ટોપ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બસ ક્યાં ઊભી રહે? જ્યાં એનું બસ સ્ટોપ હોય ત્યાં.
તો લોકો બસ દ્વારા મુસાફરી કરતા અને જ્યાં બસ થોભતી હોય તે સ્થળને શું કહેવાય? બસ સ્ટોપ. તો અહીંયા બસ સ્ટોપનું પણ ચિત્ર આપેલું છે. જુઓ, અહીંયા બસો ઊભી રહેલી દેખાય છે તમને, એ જોઈ ને. હા, તો આપણે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. 12, સંગ્રહાલય. જ્યાં વિવિધ પ્રકારની કલાત્મક, જૂની પુરાણી અને કિંમતી ચીજોનો સંગ્રહ થતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં વિવિધ પ્રકારની કલાત્મક વસ્તુઓ હોય, જૂની પુરાણી અને કિંમતી ચીજો હોય, એનો જ્યાં ઘણી વધારે હોય, એનો બધો સંગ્રહ થતો હોય, તેને શું કહેવાય? સંગ્રહાલય. 13, પ્રાણી સંગ્રહાલય. જ્યાં વિવિધ પ્રકારના પશુ, પંખી અને પ્રાણીઓને કાળજીપૂર્વક રાખવામાં આવતા હોય અને તેમને જોવા લોકો મુલાકાત લેતા હોય, તેને શું કહેવાય? પ્રાણી સંગ્રહાલય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે, જોયું છે બધાએ. હા, તો એમ ત્યાં પણ બધા અલગ અલગ પ્રાણીઓ છે, પશુ પંખી, અને તેમની શું કાળજી રાખવામાં આવતી હોય છે અને લોકો તેમને જોવા આવે, તો એને શું કહેવાય? પ્રાણી સંગ્રહાલય. આગળ જોઈએ. 14, ખેતર. જ્યાં અનાજ, કઠોળ, શાકભાજી, ફૂલ, ફળ વગેરે ઉગાડવામાં આવતા હોય, તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખેતર. તો વિદ્યાર્થી મિત્રો, અનાજ, કઠોળ, શાકભાજી બધા ગામડામાં ખેતરોમાં ઉગાડે છે, તો આ ઉગાડવા માટે શું જોઈએ? ખેતર. તો એ ખેતર કહેવાય. 15, કારખાનું. જ્યાં યંત્રો દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હોય, તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કારખાનું. તો જોઈએ, અહીંયા કારખાનાનું ચિત્ર આપ્યું છે, તો તમે જુઓ. જોઈ ને, હા, તો કારખાના પણ બધા ઘણા અલગ પ્રકારના હોય, ત્યાં બધા અલગ પ્રકારના યંત્રો બનતા હોય છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો જોઈએ ડેરી. જ્યાં દૂધ મળતું હોય અને જ્યાં દૂધ એકઠું કરી વેચાણ કરવામાં આવતું હોય, તેમજ દહીં, પનીર, ચીઝ, ઘી, માવો, પેંડા વગેરે પદાર્થો તૈયાર કરી તેમનું વેચાણ કરવામાં આવતું હોય, તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડેરી. ડેરીમાં દૂધ મળતું હોય, દહીં, પનીર, ચીઝ, માવો, પેંડા વગેરે મળતું હોય છે. આપણે બધા દૂધ લેવા ક્યાંક જઈએ છીએ? તો ડેરી. તો હવે આગળ જોઈએ. 17, બેકરી. જ્યાં બ્રેડ, બિસ્કીટ, પાઉ, કેક, પેસ્ટ્રી વગેરે બનાવીને વેચવામાં આવતા હોય, તે શું કહેવાય? બેકરી. હવે આગળ જોઈએ તો 18, ગેરેજ. જ્યાં વાહનો રિપેર કરવામાં આવતા હોય, તો શું કહેવાય તેને? ગેરેજ. તો વિદ્યાર્થી મિત્રો, સ્કૂટર, કાર, એ બધા વાહનો હોય, એ બગડે તો એ આપણે ક્યાં રિપેર કરાવવા જઈએ? ગેરેજમાં જઈએ છીએ ને. તો જો અહીંયા ગેરેજનું ચિત્ર આપેલું છે, જોયું તમે? તો હવે આગળ જોઈએ. 19, ગોડાઉન. જ્યાં જથ્થાબંધ માલ સામાન રાખવામાં આવતો હોય, તે સ્થળને શું કહેવાય? ગોડાઉન. જ્યાં જથ્થાબંધ એટલે કે ઘણો બધો એક સામટો માલ સામાન રાખવામાં આવતો હોય, તે જગ્યાને શું કહેવાય? ગોડાઉન. 20, નંબર, નર્સરી. જ્યાં ફૂલ છોડના રોપા મળતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જુદા જુદા ફૂલ છોડના રોપા મળતા હોય, તે જગ્યાને આપણે શું કહીએ? નર્સરી. તો જુઓ, અહીંયા નર્સરીનું ચિત્ર આપેલું છે, તમને જુદા જુદા ફૂલ જોવા મળે છે, જોયા ને. તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 21, નંબર, હોસ્ટેલ એટલે કે છાત્રાલય. આપણે હોસ્ટેલને બીજું શું કહીએ? છાત્રાલય. તો જોઈએ, જ્યાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાની સગવડ મળતી હોય. તો વિદ્યાર્થીઓ મિત્રો, હોસ્ટેલ કોને કહેવાય? જ્યાં શાળા કોલેજ હોય ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા એ વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાની સગવડ પણ મળી રહે, તે હોસ્ટેલ કહેવાય. 22, કિલ્લો. એને શું કહેવાય? દુર્ગ કે ગઢ પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ, જ્યાં સલામતી અને રક્ષણ માટે ચારે બાજુ ફરતી ઊંચી દિવાલ બનાવવામાં આવેલી હોય, તેને શું કહેવાય? કિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ, અહીંયા કિલ્લો છે, એનું ચિત્ર આપેલું છે, જોયો ને તમે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ ને દિલ્હીનો લાલ કિલ્લો. હા, તો આગળ જોઈએ. 23, સ્ટેડિયમ. સ્ટેડિયમને બીજું શું નામ અપાયું છે? ક્રીડાંગણ. તો જોઈએ, રમત ગમતનું મેદાન જેમાં વિવિધ પ્રકારની રમતો રમાતી હોય અને પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોય, તે જગ્યાને શું કહેવાય? સ્ટેડિયમ. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ, અહીંયા તમે સ્ટેડિયમનું ચિત્ર છે, જોયું તમને? ક્રિકેટ રમતા દેખાય છે ને ખેલાડીઓ. હા,
તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટીવીમાં પણ જોઈએ છે, ક્રિકેટ જોઈએ તો એ સ્ટેડિયમમાં ક્રિકેટ રમતા હોય અને પ્રેક્ષકો જોવા માટે બેઠેલા પણ હોય છે, તો આવી જગ્યાને સ્ટેડિયમ કહેવાય. 24. રેસ્ટોરા, જ્યાં ચા, નાસ્તો અને ખાણીપીણીની વ્યવસ્થા હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રેસ્ટોરા એટલે કે રેસ્ટોરન્ટ આપણે કહીએ છીએ ને, કે હોટલ, રેસ્ટોરા જ્યાં આપણે ચા, પાણી, નાસ્તો કરવા જઈએ તેને શું કહેવાય? રેસ્ટોરા. 25. સ્ટુડિયો, ચિત્રકામ કરવાનો ખંડ, ફોટો પડાવવા માટેની દુકાન અને ટીવી ફિલ્મનું શૂટિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફોટા પડાવવા હોય તો આપણે ક્યાં જઈએ છીએ? સ્ટુડિયોમાં કહીએ છીએ ને કે ચલો ફોટો પડાવવા જવું છે આજે, તો સ્ટુડિયોમાં કહીએ છીએ ને. તો હા, આપણે ફોટો પડાવવા ક્યાં જઈએ? સ્ટુડિયોમાં. 26. મહેલ, જેમાં રાજાઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા તેવા ભવ્ય ઘર. તો વિદ્યાર્થી મિત્રો, મહેલ કોને કહેવાય? પહેલાં જે રાજાઓ હતા એ મોટા ઘર હોય એમાં રહેતા પોતાના પરિવાર સાથે, એ શું કહેવાય? મહેલ. 27. લોન્ડ્રી, જ્યાં કપડાં ધોઈ ઇસ્ત્રી કરવામાં આવતી હોય તેને શું કહેવાય? લોન્ડ્રી. 28. અભયારણ્ય, જંગલના નિશ્ચિત ભાગમાં પ્રાણીઓ ભયમુક્ત રહી શકે એવી સરકાર તરફથી જાહેર કરાયેલી રક્ષિત જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા જંગલનો અમુક ભાગ હોય ત્યાં પ્રાણીઓ ભયમુક્ત એટલે કે ડર્યા વગર રહી શકે એવી સરકાર તરફથી જે જગ્યા જાહેર કરાઈ હોય એને શું કહેવાય? અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ આ જગ્યા છે તે અભયારણ્ય છે, ત્યાં પ્રાણીઓ કોઈ ડર વિના રહી શકે છે. તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 29. અનાથાશ્રમ, તો વિદ્યાર્થી મિત્રો, જેના માતા પિતા કે વાલી ન હોય તેવા બાળકોને રહેવા માટેનું આશ્રય સ્થાન, તે સ્થાનને શું કહેવાય? અનાથાશ્રમ. તો વિદ્યાર્થી મિત્રો, જેના માતા પિતા કે વાલી હોતા નથી તેવા બાળકોને રહેવા માટેનું જે સ્થાન છે એવા સ્થાનને શું કહેવાય? અનાથાશ્રમ. હવે આગળ જોઈએ તો વૃદ્ધાશ્રમ એટલે કે ઘરડાઘર, જેની સંભાળ રાખનારું કોઈ ન હોય તેવા ઘરડા લોકોનું આશ્રય સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, જે વૃદ્ધ લોકો હોય છે, ઘરડા લોકો, એમની કોઈ સંભાળ રાખનારું ના હોય તેવા લોકોનું રહેવા માટેનું જે આશ્રય સ્થાન છે એટલે કે સ્થાન, તેને શું કહેવાય? વૃદ્ધાશ્રમ, ઘરડા ઘર. હવે જોઈએ 31. આશ્રમ, જ્યાં સંત અને તેમના અનુયાયીઓ રહેતા હોય તેમજ કથા, કીર્તન, ઉપદેશ, વ્યાખ્યાન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય તે જગ્યાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આશ્રમ. તો હવે આપણે આગળ જોઈએ 32. એક્વેરિયમ, એને શું કહેવાય? માછલીઘર પણ કહેવાય. તો જોઈએ, જેમાં માછલીઓ જીવી શકે એવી કાચની મોટી પેટી, તેમાં છોડ તથા અન્ય જળચર જીવો પણ હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માછલીઘર. તમે બધાએ જોયેલી જ હશે કદાચ કે કાચની મોટી પેટી હોય, એમાં છોડ હોય, બીજા અન્ય જળચર જીવો હોય, તો એમાં માછલીઓ પણ જીવી શકે પાણીમાં, કાચની પેટીમાં, તો એને શું કહેવાય? માછલીઘર. 33. એરપોર્ટ, જ્યાંથી વિમાન દ્વારા મુસાફરી કરી શકાય તે સ્થળને શું કહેવાય? એરપોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તમે, એરપોર્ટનું ચિત્ર આપેલું છે, તેમાં તમને વિમાન પણ જોવા મળે છે, જોયું ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી આપણે વિમાન દ્વારા મુસાફરી કરી શકીએ તે સ્થળ, જગ્યાને એરપોર્ટ કહેવાય. 34. નંબર, ઓડિટોરિયમ એટલે એને બીજું શું કહેવાય છે? નાટ્ય સભા ગૃહ, જ્યાં શ્રોતાઓ કે પ્રેક્ષકો બેસી શકે તેવી જગ્યા હોય તો એને શું કહેવાય? નાટ્ય સભા ગૃહ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપેલું છે, જોયું તમે? તો હવે આગળ જોઈએ 35. કોર્ટ, કોર્ટને બીજું શું નામ આપ્યું છે? ન્યાયાલય, જ્યાં વિવાદી પક્ષોને સમાધાન કે ન્યાય મળે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોર્ટ કહેવાય. 36. ક્લબ, જ્યાં કેટલાક સભ્યો નિયમિત મળતા હોય અને રમતો તથા અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા હોય તો તે સ્થળને શું કહેવાય? ક્લબ કહેવાય વિદ્યાર્થી મિત્રો. 37. ક્લિનિક, ચિકિત્સાલય, સામાન્ય રીતે એક પ્રાઇવેટ હોસ્પિટલ જ્યાં ડૉક્ટર દર્દીને તપાસીને દવા આપતો હોય. તો વિદ્યાર્થી મિત્રો,
તમે ક્લિનિકમાં પણ જેલા જશો. સામાન્ય રીતે એક પ્રાઇવેટ ડૉક્ટર હોય જ્યાં ડૉક્ટર દર્દીને તપાસીને દવા આપતા હોય, એટલે કે નાનું એવું દવાખાનું હોય, તેને આપણે શું કહીએ, ક્લિનિક. 38 ક્લોક રૂમ, રેલવે સ્ટેશન પરનો રૂમ કે જ્યાં મુસાફરોનો સામાન સાચવવા માટે રાખી શકાય તે રૂમને શું કહેવાય, ક્લોક રૂમ. રેલવે સ્ટેશન પર વિદ્યાર્થી મિત્રો રૂમ હોય જ્યાં બધા મુસાફરો આવતા હોય, એમનો સામાન સાચવી શકાય, તો એ જગ્યાને શું કહેવાય, એ રૂમને ક્લોક રૂમ. 39 ગેલેરી, જ્યાં કલાકારોની કલાકૃતિઓના પ્રદર્શન થતા હોય તે જગ્યાને શું કહેવાય, ગેલેરી. તો જુઓ અહીંયા ગેલેરીનું ચિત્ર આપેલું છે, તમે જોયું. હા, તો હવે આગળ જોઈએ. 40 ઘોડિયાઘર, નાના બાળકોની સાર સંભાળ રાખવા માટેનું ઘર. તો વિદ્યાર્થી મિત્રો, નાના બાળકોની સાર સંભાળ રાખવા માટેનું જે ઘર હોય તે ઘરને શું કહેવાય, ઘોડિયાઘર. 41 જિમ્નેશિયમ, શારીરિક કસરતો કરવા માટેના સાધનોવાળો હોલ કે રૂમ, તે જગ્યાને જિમ્નેશિયમ કહેવાય. અહીંયા જુઓ જિમ્નેશિયમનું ચિત્ર છે, તો અહીંયા કસરતો કરતા દેખાય છે તમને, જોયું ને. તો હવે આગળ જોઈએ. 42 જેલ, જ્યાં ગુનેગાર કે કેદીઓને કેદ રાખવામાં આવતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં ગુનેગાર કે કેદીઓ હોય એમને કેદ રાખવામાં આવતા હોય તે જગ્યાને શું કહેવાય, જેલ. 43 બોગદું, જેમાંથી ટ્રેન કે વાહનો પસાર થઈ શકે એવા પહાડોની અંદર કરેલા રસ્તા, એને કહેવાય બોગદું. લેબોરેટરી, જ્યાં લોહી પેશાબ મળ વગેરેની તપાસ થતી હોય તે શું કહેવાય, લેબોરેટરી. 45 સમાધિ, જ્યાં સંત કે મહાપુરુષના અંતિમ સંસ્કાર કરીને સ્મારક બનાવી હોય તેને શું કહેવાય, વિદ્યાર્થી મિત્રો, સમાધિ. સ્મશાન, જ્યાં શબનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય તે જગ્યાને સ્મશાન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, કોઈ મૃત્યુ પામ્યું હોય એનો અગ્નિ સંસ્કાર કરવા આપણે લઈ જઈએ તે જગ્યાને શું કહીએ, સ્મશાન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ પાઠનું સ્વાધ્યાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દમાં લખો. તો આપણે પ્રશ્નનો જવાબ એક બે શબ્દમાં લખવાનો છે. તો જોઈએ પ્રશ્ન એક, જ્યાં બાળકો ભણે રમે અને જ્ઞાન મેળવતા હોય તે સ્થળને શું કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્થળને કહેવાય શાળા. તો આપણે શું લખીશું, શાળા. બે, લોકો બસ દ્વારા મુસાફરી કરતા હોય અને એ બસ જ્યાં થોપતી હોય તે સ્થળને શું કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્થળને કહેવાય બસ સ્ટોપ. ત્રીજો પ્રશ્ન, જ્યાં બ્રેડ બિસ્કીટ પાઉ કેક પેસ્ટ્રી વગેરે બનાવીને વેચવામાં આવતા હોય તે સ્થળને શું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્થળને કહેવાય બેકરી. આગળ જોઈએ, જ્યાં ફૂલછોડના રોપા મળતા હોય તે સ્થળને શું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્થળને કહેવાય નર્સરી. 5 જંગલના નિશ્ચિત ભાગમાં પ્રાણીઓ ભયમુક્ત રહી શકે એવી સરકાર તરફથી જાહેર કરાયેલી રક્ષિત જગ્યાને શું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જગ્યાને અભયારણ્ય કહેવાય. પ્રશ્ન 6, જ્યાંથી વિમાન દ્વારા મુસાફરી કરી શકાય તે સ્થળને શું કહે છે. તો તે સ્થળને એરપોર્ટ કહે છે. 7મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, રેલવે સ્ટેશન પરનો રૂમ કે જ્યાં મુસાફરોનો સામાન સાચવવા માટે રાખી શકાય તેને શું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્થળને ક્લોક રૂમ કહે છે, રૂમને. 8મો પ્રશ્ન, જ્યાં સંત કે મહાપુરુષના અંતિમ સંસ્કાર કરીને સ્મારક બનાવી હોય તે સ્થળને શું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્થળને સમાધિ કહેવાય. 9મો પ્રશ્ન, જ્યાં ટપાલ તથા બચતને લગતા કામ થતા હોય તે સ્થળને શું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તે સ્થળને પોસ્ટ ઓફિસ કહેવાય. 10મો પ્રશ્ન, જ્યાં વિવાદી પક્ષોને સમાધાન કે ન્યાય મળે તે સ્થળને શું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તો કોર્ટ કે ન્યાયાલય કહેવાય. હવે જોઈએ આપણે પ્રશ્ન 2, એમાં ખરા ખોટા છે. ખરા વિધાન સામે ખરાની નિશાની કરવાની છે અને ખોટા વિધાન સામે ખોટાની. તો જોઈએ આપણે. પહેલું, જ્યાં ધોબી કપડાં ધોતો હોય તે સ્થળને ધોબીઘાટ કહેવાય. તો સાચું, તો આપણે ખરાની નિશાની કરી. બીજો પ્રશ્ન, જ્યાં વિવિધ પ્રકારની કલાત્મક જૂની પુરાણી અને કિંમતી ચીજોનો સંગ્રહ થતો હોય તે સ્થળને સંગ્રહાલય કહેવાય. તો સાચું, તો આપણે ખરાની નિશાની કરી.
ત્રીજું, જ્યાં યંત્રો દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હોય તે સ્થળને થિયેટર કહેવાય. તો આ ખોટું છે, તો આપણે ખોટાની નિશાની કરી. જ્યાં જથ્થાબંધ માલ સામાન રાખવામાં આવતો હોય તે સ્થળને હોટેલ છાત્રાલય કહેવાય. તો આ ખોટું છે, આપણે તો ખોટાની નિશાની કરી. પણ જેની સંભાળ રાખનારું કોઈ ન હોય તેવા ઘડા લોકોના આશ્રય સ્થાનને વૃદ્ધાશ્રમ કહે છે. તો આ સાચું છે, તો આપણે ખરાની નિશાની કરી. છઠ્ઠું, જ્યાં પ્રેક્ષકો બેસી શકે તેવી જગ્યા હોય તેને એક્વેરિયમ એટલે કે માછલીઘર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખોટું છે, તો એ ખોટાની નિશાની કરી આપણે. સાતમો પ્રશ્ન, જ્યાં કલાકારોની કલાકૃતિઓના પ્રદર્શન થતા હોય તે સ્થળને જિમ્નેશિયમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ખોટું વિધાન છે, તો આપણે ખોટાની નિશાની કરી. આઠમો, જ્યાં શબનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો હોય તે સ્થળને સ્મશાન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે, તો આપણે ખરાની નિશાની કરી. નવમું, જ્યાં અનાજ કઠોળ શાકભાજી ફૂલ ફળ ઉગાડવામાં આવતા હોય તે સ્થળને ખેતર કહેવાય. તો આ વિધાન સાચું છે, તો આપણે ખરાની નિશાની કરી વિદ્યાર્થી મિત્ર. તો દસમું જોઈએ, જ્યાં વાહનો રિપેર કરવામાં આવતા હોય તે સ્થળને ગોડાઉન કહેવાય. તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખોટાની નિશાની કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું સ્વાધ્યાય. તો જુઓ, આ ધોબીઘાટનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, જોયું તમે? હા. પછી આ છે બેકરી, જ્યાં બિસ્કીટ એ બધું મળે તે. પછી આ છે લેબોરેટરીનું ચિત્ર, જોયું વિદ્યાર્થી મિત્રો? હા. તો આપણું સ્વાધ્યાય હતું, તો આપણે સ્વાધ્યાય પણ સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 5-6માં હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે. પ્રશ્ન 1, એના પ્રશ્નો અને સામે એના સાચા જવાબ. પ્રશ્ન 2, એના જે પ્રશ્નો અને સાચું વિધાન છે કે ખોટું. તો સાચું હોય તો ખરાની નિશાની કરવાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની. તો આ સ્વાધ્યાય એ તમારું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. તો તમે સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણો 5-6 પૂરો થયો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.